તમને ફરીથી કહું છું, વાતાવરણે તમને જેટલા દુખી નથી કર્યા એના કરતા તમારા વિચારોએ તમને વધારે દુખી કર્યા છે. વાતાવરણ તો મને મળ્યું છે, તમને મળ્યું છે, બધાને સમાન વાતાવરણ મળ્યું હોવા છતાં પણ મારા તમારા વિચારોમાં પરિવર્તન આવી જાય, એ વિચાર આપણા માટે કોકને લાભદાયક બને, કોકને નુકસાનકારક બની શકે. સાચું બોલો, તમે ભર એસીમાં સૂતા હો, ભર એસીમાં, રાતના 12 વાગ્યા ભર ઊંઘમાં હો, એસી ફૂલ ચાલુ હોય, 16 ઉપર એસી મૂકેલું હોય અને તમે ભર ઊંઘમાં હો અને અચાનક ફોન આવે પોલીસ કમિશનર, શું થાય? એસીમાં શું થાય? પસીનો છૂટી જાય, કયા વિચારો આવે, હે પકડી તો નહીં જાય ને, હે જેલમાં તો નહીં લઈ જાય, ખલાસ. ક્યારે ગયા છો? કોરોનાએ તમારે જો આજે મારે છે ને વિષય તો બીજો હતો પણ મને એમ લાગ્યું કે આ 2 વર્ષની અંદર કોરોનાએ તમારામાં સૌથી મોટું આપકે ભીતર કે અંદર યદિ કોઈ રોગ લાયા હો કોરોનાને એક નયા રોગ, વો રોગ હૈ નેગેટિવિટી. સબસે ખતરનાક કોનીએ જે તરખાટ નતો મચાવ્યો એના કરતા કોરોનાએ તરખાટ મચાવી દીધો. હું તમને આજે ગણાવું એ કોરોના આવ્યા પછી શું શું તકલીફ થઈ છે, જો ફાયદા પણ થયા છે, બહેનોને બહુ ફાયદા થયા છે, સમજી ગયા હસ્યા એટલા સમજી ગયા, નહીં ને સમજી ગયા એમ નહીં, એ બધા કઈક ફસાયેલા છે. આ એક બેન ડાઇનિંગ ટેબલ પર ઓલો બેઠો હશે, ચલો જલ્દી જલ્દી તમે ચાય પી લો, એટલો ખુશ થઈ ગયો, કોઈ દિવસ નહીં આજે ડાઇનિંગ ટેબલ પર વગર કીધે ચા આવી જાય, કેમ કઈ ખુશીમાં? એ બધી વાત પછી પેલા તમે કાલ્પોલ લઈ લો. કાલ્પોલ? મને કઈ તાવ બાવ છે નહીં, હું શું કામ કાલ્પોલ લો? અચ્છા તો એક કામ કરો, ડાયસિન લઈ લો, પણ એસિડિટી હોય તો હું ડાયસિન લઉં ને, મને એસિડિટી જ નથી તો શું કામ તું મને ડાયસિન લેવાનો આગ્રહ કરે છે? ઓકે ઓકે, તો તમે પુદીનારા લઈ લો, આખું મેડિકલ આ કીટ લાવ્યા છે ને મેડિકલ બોક્સ લઈને બેઠી દઈએ, આ પુદીનારા લઈ લો, પણ મને ગેસ થયો હોય તો મને, મને ગેસ નથી તું શું કામ મારી પાછળ પડી ગઈ છે? તો એક કામ કરો, કોમ્બી ફ્રેમ લઈ લો, પણ મારા હાડકા દુખતા જ નથી, હાથ પગ બધા સાજા જ. હાવ સાચી વાત, હા એકદમ, તો બેઠા છો હું ઉભા થાવ ચાડું લો બાકી છે.